સ્ટાર્ટ કરીએ. આજે આપણે કરવાના છે ગુજકેટ 2017ના લાસ્ટ 31 થી 40 ક્વેશ્ચનો. એમાં 31 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ફંક્શન આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ એક્સ નું એક્સ સાથે આવર્ત પ્રદેશનું ક્ષેત્રફળ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ -1 to 2. તમને ફંક્શન આપેલું છે સાઇન પાઈ એક્સ. હવે અહીંયા આગળ આપણે -1 to 2 લઈએ, પરંતુ એના કરતાં આપણે 3 કોમન કાઢીને 0 to 1 આપણે વેલ્યુ લઈએ, કારણ કે -1 અને 2 એ ત્રણેયને લેવાનો છે એટલે 3 વેલ્યુ મળશે. તો 3 ઇન્ટિગ્રેશન 0 to 1 સાઇન પાઈ એક્સ ડીએક્સ અહીંયા આગળ આપણને મળેલો છે, બરાબર છે. અહીંયા આગળ આપણે એનું ઇન્ટિગ્રેશન કરશું એટલે થઈ જશે કોસ પાઈ એક્સ, અને 0 અને 1ની વેલ્યુ મૂકશો તમારો આન્સર થઈ જશે 6/π. તમારો આન્સર થઈ જશે સી. 32માં નંબરનો ક્વેશ્ચન આપેલો છે વિકલ સમીકરણ d²y/dx²³ +3dy/dx ઇઝ ઇક્વલ ટુ √x, એક્સ ગ્રેટર ધેન 0ની કક્ષા અને પરિમાણ શોધવાનું છે. કક્ષા અહીંયા આગળ તમારી થઈ જશે 2 અને ડિગ્રી થઈ જશે 3. કક્ષા એટલે d²ની જેટલા વધારે મૂલ્ય હોય, d² છે 2 ઘાત છે, d² 2 ઘાત છે એટલે જો અહીંયા d³/dy હોય, d³y/dx³ હોય તો અહીંયા આગળ 3 આવે, પરંતુ અહીંયા આગળ d²/y/dx² છે અને અહીંયા આગળ બીજા ઇક્વેશનમાં એના કરતાં ઓછી કિંમત છે. તો અહીંયા આગળ ઓર્ડર થઈ જશે તમારો, કક્ષા થઈ જશે 2 અને પરિમાણ થઈ જશે 3. પરિમાણ એટલે જે તમને ઇક્વેશન આપેલું છે એમાં સૌથી વધારે ઘાત કઈ છે, તો અહીંયા આગળ 3 છે, અહીંયા આગળ 1 છે અને અહીંયા આગળ 1/2 છે. તો સૌથી વધારે ઘાત અહીંયા તમારી થઈ જશે 3, તો તમારી પરિમાણ થઈ જશે 3. બહુ જ ઈઝી ક્વેશ્ચન હતો. જોઈએ 33માં નંબરનો ક્વેશ્ચન. અચળ લંબાઈના અવાભિલંબ ધરાવતા તથા ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. હવે અહીંયા આગળ આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને અવાભિલંબ માટે અહીંયા આગળ આપણે બુકમાં ઇક્વેશન આપેલું છે y(dy/dx) ઇઝ ઇક્વલ ટુ kx. હવે dxને આપણે સામેની બાજુ મોકલી દઈએ તો આપણે, અને બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો ઇન્ટિગ્રેશન y(dy) ઇઝ ઇક્વલ ટુ k₁/2 આવી જશે, અચળ છે એટલે ઇન્ટિગ્રેશન dx. આ સાઈડ આપણે ઇન્ટિગ્રેશન થશે y²/2. અહીંયા આગળ xની 1 વેલ્યુ છે એટલે k₁x થઈ જશે ઇન્ટિગ્રેશન. પરંતુ આપણે જો x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલા માટે આપણે y² ઇઝ ઇક્વલ ટુ 2 ઉપર જતો રહેશે અહીંયા આગળ, તો y² ઇઝ ઇક્વલ ટુ 2k₁x ઇઝ ઇક્વલ ટુ y² ઇઝ ઇક્વલ ટુ kx. k બિલોંગ્સ અહીંયા આગળ આપણને 2-વાળું કોઈ પદ આપેલું નથી એટલે કદાચ આપણે બે બાજુ 2 વડે ભાગી નાખીએ તો બી કંઈ ફરક ના પડે, તો તમારો આન્સર થઈ જશે અહીંયા આગળ બી, જ્યાં આગળ kની વેલ્યુ છે r. 34માં નંબરનો જોઈએ. અહીંયા આગળ આપણને વિકલ સમીકરણ આપેલું છે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/x + y + 2. હવે dy/dx આપેલું છે તો આપણે એને dx/dy લખી શકીએ, તો આપણને dx/dy મળે x + y + 2. હવે xની વેલ્યુ આપણે સામેની બાજુ મોકલી દઈએ તો xની વેલ્યુ આપણે સામે લઈ લીધી એટલે dx/dy - x ઇઝ ઇક્વલ ટુ y + 2. હવે અહીંયા આગળ dyને આપણે અહીંયા સામે મોકલીને ઇન્ટિગ્રેશન બંને બાજુ લઈ લઈએ તો આપણને આન્સર મળે e⁻ (-dy) ઇઝ ઇક્વલ ટુ e⁻ (dy). ઇન્ટિગ્રેશન માઇનસ dyનું ઇન્ટિગ્રેશન થશે e⁻ (-y). તમારો આન્સર થઈ જશે અહીંયા આગળ સી. 35માં MCQ જોઈએ. જો a²+b²+c² = 0 તથા મોડ a² = 3
बी बार इज इक्वल टू फाइव, सी बार इज इक्वल टू सेवन आपेलो छे। अहीं आगे एक फंक्शन पण आपेलो छे ने तमारे ए फंक्शन परथी आल्फा नी वेल्यू शोधवानी छे। हवे आपणे एक काम करीए कि आ फंक्शन परथी सी ने सामेनी बाजू मोकलीने बन्ने बाजु वर्ग लई लईए। तो आपणने अहीं आगे वर्गनुं सादुरूप आप्युं, अने सामेनी साइड सी नो वर्ग आपेलो छे। हवे आ इक्वेशन परथी आपणने कॉस आल्फानी वेल्यू मळी जशे वन बाय टू, अने અહીંયા આગળ આલ્ફા ફાઇન્ડ કરવાનું છે। આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ વન બાય ટુ, એટલે આપણને આલ્ફાની વેલ્યુ મળી જશે પાય બાય થ્રી। તો અમારો આન્સર થઈ જશે સી। 36માં નંબરનું એમસીક્યુ જોઈએ। અહીંયા આગળ બે લાઇન માટે તમને ત્રણ ત્રણ બિંદુઓ આપેલા છે એક્સ વાય અને ઝેડ માટેના। હવે એના માટે તમારે એ બી ઓન સી ડી ફાઇન્ડ કરવાનું છે, પરનો પ્રક્ષેપ ફાઇન્ડ કરવાનું છે। કે પ્રક્ષેપ માટેનું સૂત્ર આપણી પાસે છે એ બી રેખા ઇન્ટુ સી ડી રેખા અપોન સી ડી, અને સી ડી આપેલું છે બરાબર છે। તો અહીંયા આગળ ફોર માઇનસ બંનેનું બંનેના બિંદુઓનું મલ્ટિપ્લિકેશન છે ફોર માઇનસ વન પ્લસ થ્રી અપોન અંડર રૂટ થ્રી ઇન્ટુ વન માઇનસ વન વન સી ડી આપણે ફાઇન્ડ કરીશું, એટલે બંનેને માઇનસ કરવાના, એટલે વન માઇનસ વન વન મળે છે અને અંડર રૂટ થ્રી મળે છે। આનું સાદુરૂપ છે સિક્સ અપોન રૂટ થ્રી ઇન્ટુ વન માઇનસ વન વન અપોન રૂટ થ્રી। હવે રૂટ થ્રી રૂટ થ્રી મલ્ટિપ્લિકેશનમાં છે તો આન્સર થઈ જાય થ્રી, ઉપર સિક્સને મલ્ટીપ્લાય કરીએ એટલે સિક્સ માઇનસ સિક્સ સિક્સ અપોન થ્રી, બંને બધાને અલગ છેદ આપી દીધું આપણો આન્સર થઈ જશે ટુ માઇનસ ટુ, અને ટુ તમારો આન્સર થઈ જશે ડી। 37મો ક્વેશ્ચન જોઈએ। બિંદુ એનું સ્થાન સદિશ ચાર બે માઇનસ ત્રણ છે, તો બિંદુ એનું એક્સ વાય સમતલથી પી વન તથા બિંદુ એનું વાય અક્ષથી અંતર પી ટુ હોય તો પી વન પ્લસ પી ટુ આપણે ફાઇન્ડ કરવાનો છે। અહીંયા આગળ તમને ફંક્શન સદિશમાં આપેલા છે એક્સ અને વાય ઝેડ ત્રણેય માટે આપેલી છે। પી વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આપણને આપેલું છે મૂળ ઝેડ, પી ટુ અહીંયા આગળ આપણને આપેલું છે અંડર રૂટ એક્સ વન સ્ક્વેર પ્લસ વાય વન સ્ક્વેર, અને બંનેનો સરવાળો ફાઇન્ડ કરો તો બંનેનું ટોટલ કરી આની વેલ્યુ ફાઇન્ડ કરશું તો આપણને મળી જશે ફાઇવ। અને કારણ કે એક્સ વાય સમતલ માટે છે અને અહીંયા આગળ ખાલી વાયની કિંમત તો આપણને ત્રણ મળશે, તો અહીંયા આગળ તમારો આન્સર થઈ જશે ફાઇવ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એટ। 38મો ક્વેશ્ચન જોઈએ। સમતલ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન અક્ષોને અનુક્રમે એ બી અને સી માટે છેદે છે તથા ત્રિકોણ એ બી સીનું મધ્ય કેન્દ્ર જી કૌંસમાં વન અપોન સિક્સ માઇનસ વન અપોન થ્રી વન છે, તો એ પ્લસ બી પ્લસ થ્રી સી ઇઝ ઇક્વલ ટુ ઝીરોની વેલ્યુ આપણે શોધવાની છે। હવે આ ઇક્વેશન પરથી આપણે પહેલાં તો એ માટે વન અપોન એ ઝીરો ઝીરો, બીની વેલ્યુ મળી ગઈ આપણને ઝીરો વન અપોન બી ઝીરો, સીની વેલ્યુ મળી ગઈ ઝીરો ઝીરો અને વન અપોન સી। હવે આના ઉપરથી આપણે મધ્ય કેન્દ્ર ફાઇન્ડ કરીએ તો મળશે વન અપોન થ્રી એ વન અપોન થ્રી બી અને વન અપોન થ્રી સી ઇઝ ઇક્વલ ટુ આપણને જે આ ઇક્વેશન આપેલું છે એની સાથે સરખાઈ દઈએ તો આપણને એ બી અને સીની ત્રણેયની કિંમતો મળી જશે, અને એ બી સી અને ત્રણેયની કિંમતો આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈશું તો આપણને આન્સર મળી જશે ટુ, તમારો આન્સર થઈ જશે સી। 39મો ક્વેશ્ચન જોઈએ। રેખા એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર ઝેડ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ થ્રી ઝેડના દિક કોણોએ આલ્ફા બીટા અને ગેમા હોય તો કોસ આલ્ફા પ્લસ કોસ બીટા પ્લસ કોસ ગેમા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ આપણને એક્સમાં ઝેડ છે અને વાયમાં ઝેડ છે, તો ઝેડને અલગ રાખીને એક્સ માઇનસ થ્રી અપોન ફોર ઇક્વેશન મળે, વાય માઇનસ ટુ અપોન માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ આપણને ઝેડ મળી જશે। હવે આ ત્રણેય ઉપરથી આપણને કોસ આલ્ફા મળશે ફોર અપોન રૂટ ટ્વેન્ટી સિક્સ, કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી અપોન રૂટ ટ્વેન્ટી સિક્સ, અને કોસ આલ
फाइव इज इक्वल टू वन अपॉन रूट 26। हवे नीचेना रूट 26 आनो त्रणेनो वर्गनो रूट काढीए त्यारे आपणने 16 प्लस 9 प्लस 1 એટલે 26 અંડર રૂટમાં મળે એ આપણે લખેલું છે અને નીચેના આ બિંદુઓ આપણે ઉપરના કાતમાં લખેલા છે। હવે આ ત્રણેયનો સરવાળો આપણે કરીએ એટલે આપણને આન્સર મળી જશે 2 અપોન રૂટ 26 તમારો આન્સર થઈ જશે એ। લાસ્ટ ક્વેશ્ચન જોઈએ 40મા નંબરનો ગુજકેટ 2017નો લાસ્ટ ક્વેશ્ચન। સમતલનો અભિલંબ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે π/4 π/4 અને π/2 માપના ખૂણા બનાવે છે તથા ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ રૂટ 2 હોય તો સમતલનું સમીકરણ શોધો। હવે ઉગમ બિંદુમાંથી પસાર થતા સમતલની લંબ અંતરે એટલે અહીંયા આગળ જે આપણને વેલ્યુ આપેલી છે એને આપણે કોસની સાથે સરખાઈશું તો આપણને કોસ π/4 અને કોસ π/2 એ ત્રણેયની વેલ્યુ મળશે 1/√2 × 1/√2 અને 0। એના માટે આ એક્સની વેલ્યુ છે, આ વાયની વેલ્યુ છે, આ ઝેડની વેલ્યુ છે તો એમાં મૂકી દઈએ તો x/√2 y/√2 અને ત્રણેયની લંબાઈ આપણને રૂટ 2 આપેલી છે તો ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 આપણે લખી શકીએ। આ રૂટ 2 ને આપણે સામે મોકલી દઈએ તો રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2 થઈ જશે અને એક્સ આપણને આન્સર મળી જશે x+y = 2 તમારો આન્સર થઈ જશે સી।